વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના માટે તૈયાર સર્વેની આંખો બંધ ઓહતું સહ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે ઉમંગ સર અને આપણી જે જ્ઞાનમજરીની મોટી સ્કૂલ આપણે જેને કહીએ કે જેમાં ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સ ચાલે છે એની અંદર બાયોલોજીનો એચ ઓડી છું આમ તો તમે સર્વે એ નામ તો સાંભળ્યું જશે હવે આજે આપણે જ્યારે બાયોલોજી ફાઉન્ડેશનમાં બધા લેકચર સ્ટાર્ટ કરવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સ્ટાન્ડર્ડ નાઇન્થ અને ટેન્થના મિત્રોને હું આવકારું છું વેલકમ કરું છું આ એક પહેલાં વહેલા જનરલ થોડીક મિનિટ માટે મેં ઉતાર્યું છે અને પછી મારા જ બધા લેક્ચર આવવાના છે ઇટ ઇઝ ફોર બોથ ધ મીડિયમ ગુજરાતી એઝ વેલ એઝ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ બે આપણે વસ્તુ બે આપણે પોઈન્ટની વાતચીત કરવી છે મિત્રો ઇમ્પોર્ટન્સ ઓફ સબ્જેક્ટ બાયોલોજી એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ લેક્ચર્સ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ શું છે ફાઉન્ડેશન આપણે શા માટે કરી રહ્યા છીએ શા માટે મારા લેક્ચર આવી રહ્યા છે તમારી સામે આ એક માધ્યમથી રાઈટ ધેટ વી વોન્ટ ટુ નો સર્ટેનલી તમને બધાને પણ આતુરતા હશે જ તો અત્યારે તમે બધા સ્ટાન્ડર્ડ નાઇન અને સ્ટાન્ડર્ડ ટેન્થના વિદ્યાર્થીઓ છો તો ઓલમોસ્ટ છે ને નવમાં માં કે પછી દસમા માં આવે ને એટલે વિદ્યાર્થીને એક પોતાનો ટાર્ગેટ ફિક્સ હોય અમુકને એવું હોય કે આઈ વોન્ટ ટુ બીકમ એન્જિનિયર અમુકને એવું હોય કે આઈ વોન્ટ ટુ બીકમ એ ડોક્ટર જેને અંદરથી ઈ છે ને કે મારે ડોક્ટર બનવું છે એને માટે તો બાયોલોજી સબ્જેક્ટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ યુ આર અવેર અબાઉટ વન ડેટ ઇફ યુ વોન્ટ ટુ ડોક્ટર યુ નીડ ટુ ક્રેક નીટ એક્ઝામ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ અત્યારથી એસએસસી છે તો એસએસસીની એક વેલ્યુ છે એ આપણે સમજીએ બટ ઇફ વી થિંક દેટ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એસએસસી જોકે એની એક્ઝામ આ બોર્ડ લે છે ઈ છે 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 ને એક એવો માટેનો પાથ કે આપણને એની અંદર મહેનત કરવાની ખબર પડે નાઇન્થ છે ને એ એક આપણા માટે એવો પાથ છે કે આપણે હવે આગળ ઉપર આપણું ફ્યુચર એમાં બનાવું છે એના માટેની જે આપણે મહેનત કરવાની છે એના આ બધા પાથ છે પણ

Someone wants to go to BJ Medical College located at amdabad AIMS located at Delhi. Okay. MBBS Samanya Medical College So for that, you must cross 600 marks for the BJ Medical College minimum and 650 for the AIMS Delhi. So let me write here your goal. 650 आउट ऑफ 720 मार्क्स नीट एग्जाम का टोटल मार्क्स सेवन हंड्रेड एंड ट्वेंटी बच्चे जिसको डॉक्टर बनना है उसके लिए ये सब्जेक्ट का इंपॉर्टेंस कितना है ये अभी ये जो 720 मार्क्स है ना उसमें से 360 मार्क्स બાયો કે હે મતલબેજ બાયોલોજી કે આપણા મેક્સિમમ છોકરા અત્યારે એમબીબીએસ માં જાય જ છે વી આર નંબર વન સ્કૂલ નંબર વન સ્કૂલ કે જે સ્કૂલમાંથી એમબીબીએસ માં જતા વિદ્યાર્થીઓની સંખ્યા પર યર અઢીસો ની એવરેજ થી હાલી રહીશ આ વર્ષે છે ને એ સાડી કે ચારસો એ મિનિમમ પહોંચી જવાની છે પરિણામ આવશે ત્યારે આપણે જોશું રાઈટ તો એ બહુ મોટું એચિવમેન્ટ કહેવાય એક મેડિકલ કોલેજની અંદર દોઢસો ની સંખ્યા હોય કોકના બસો ની હોય તો હારું એવું થયું કે જેટલી મેડિકલ કોલેજ છે એમાંથી બે કે અઢી તો મેડિકલ કોલેજ ખાલી એકલી જ્ઞાન મંજરી વિદ્યાપીઠે બુક કરાવેલી છે આટલા બધા ડોક્ટરો આપણે મોકલી રહ્યા છે આપણી શાળા શરૂ થઈ ત્યારથી કે અત્યાર સુધીમાં લગભગ પંદરસો થી સોળસો છોકરાઓ એમબીબીએસમાં જઈ ચૂક્યા છે અને તમે વર્ષની એવરેજ કાઢો તો એ બસો થી અઢીસો ની તો એવરેજ આવે એવું છે સો ડે બાય ડે વી આર ગ્રોઈંગ ગ્રોઈંગ એન્ડ ગ્રોઈંગ તો જેટલા તમારા નાઇન અને ટેન્થ વાળા છો તમે બધા અમુક ટેન્થ વાળા છે અમુક નાઇન્થ વાળા છે આ બંને માટેનું કોમન હું અત્યારે શૂટિંગ કરી રહ્યો છું તો અત્યારથી ડિસાઇડ હોવું જોઈએ કે આપણે ડોક્ટર જેને બનવું છે એ અત્યારથી ડિસાઇડેડ હોવું જોઈએ તો હવે તમે સબ્જેક્ટની વેલ્યુ ખાલી જાણી લ્યો પચાસ ટકા સબ્જેક્ટની વેલ્યુ છે એટલે તમારે ત્રણસો સાહીઠમાંથી ત્રણસો ત્રીસ કેની કરતાં ઉપર માર્ક લાવો એટલે આ બધા ગોલ તમારા એચિવ થઈ જાય આસાનીથી કારણ કે એમ બીબીએસ કરવું તો આપણે સારી મેડિકલ કોલેજ કોલેજમાંથી કરવું પછી તો એટલે તમે ફૂલ મહેનત કરી હોય ને જો પછી એનો પેપર ખૂબ અઘરો નીકળતો એ તો પછી બધાને માટે અઘરો હોય આપણા ખાલી એક માટે ન હોય એટલે સબ્જેક્ટ વેલ્યુ યુ આર અવેર ઇન યોર લાઈફ કારણ કે ગોલ ફિક્સ અત્યારથી હોવો જોઈએ નાકાણી સાહેબ આપણને સભામાં કહે છે કે ભાઈ તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ તમારો ગોલ ફિક્સ હોવો જોઈએ કે મારે અહીંયા સુધી પહોંચવું છે તો જ આપણને વર્ક કરવાનું મન થાય હવે ઇમ્પોર્ટન્સ ઓફ લેક્ચર્સ અત્યારના જે લેકચર હશે એ ઓલમોસ્ટ બધા જ લેક્ચર મારા આવવાના છે એમાં શું આવવાનું છે હું તમને કીધું આપણે હંમેશા એક સ્ટેપ આગળ હાલવું છે તો અત્યારે જે કાંઈ પણ પંદર એક અત્યારે જે આપણી પાસે બધા વીક રહ્યા છે એમાં જે બધા બાયોલોજીના લેક્ચર છે એમાં જેટલા લેક્ચર્સ આવે એ બધા મેં જે અત્યારે અગિયારમાં આપણે જે ઓનલાઈન ભણાવીએ છીએ એ જ લેક્ચર તમને પણ આવવાના છે પણ એ બધા લેક્ચર અમે સિલેક્ટ કરેલા છે કે તમારે જે સ્ટાન્ડર્ડ એટ અને નાઇનમાં ચાલી હોય ટેન્થવાળાને એનો બેઝ લઈને તમને સમજાય છે એવા લેક્ચર જે સ્ટાન્ડર્ડ હોય નાઇન્થ વાળાને એનો બેઝ લઈને તમને સમજાઈ જાય એવા લેક્ચર પણ એ જે બધા નોર્મલ નાઇન્થ વાળા અત્યારે અધર્સ હશે એનેથી તો લેવલ થોડુંક અપ અમારે તમને આપવું જ પડે કારણ કે તમારું ફાઉન્ડેશન તમારો પાયો એવો અમારે મજબૂત કરવાનો છે કે જ્યારે તમે ઇલેવન્થ અને ટ્વેલ્થમાં અમારી પાસે ઓરિજિનલ મોટી સ્કૂલે આવશો ભણવા તે વખતે આટલી આટલી વસ્તુ તમને આવડતી જોવી જોઈએ અને અમે એમ કહી શકીએ કે ઓકે આટલા વિદ્યાર્થી છે આને આ વસ્તુ આવડે છે એકાદ બે જણાને ક્વેશ્ચન અમે પૂછી લઈએ એમને આવડી જાય તો અમે પાછા ત્યાંથી થોડાક આગળ જઈ શકીએ એટલે આપણે એક સ્ટાન્ડર્ડ અપમાં અત્યારથી રહેવાનું છે એટલે જે તમારે લેકચર આવશે એ લેક્ચર સીધા મારા જે ઇલેવન્થ અને ટ્વેલ્થના છે એ આવશે તો એની અંદર ક્યાંક ક્યાંક જગ્યાએ એવું આવશે કે આ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો એવું આવશે પણ એ પાછું અહીંયા છે ને ભણાવેલું તો હોય જ તે એટલે જે કોઈ પણ લેક્ચર આવશે એ લેક્ચર અમે એવી રીતે સેટ કર્યા છે કે આગળ ઉપર અગિયારમાં બારમાં છે કે જે થોડાક હળવા આ તો સમજાય ની એવું એ અઘરું જ કેવાય કોકને નાના એવા છોકરાને ફાઈવ થ્રી શું થાય પાંચ તેરી શું થાય સમજાતું જ ન હોય તો એના માટે અઘરું અને જેને સેવન્ટીન ત્રીજા સત્તર તેરી એકાવન થાય એના માટે ઘેલું તો ખરેખર અઘરું ને એ બધું આપણા માઇન્ડ માંથી કાઢી નાખવાનું વધારે ભણવાનું છે એ બધું આપણા માઇન્ડમાંથી કાઢી નાખવાનું ભણવાનું એક દિવસની ચોવીસ કલાકમાં છ સાત આઠ કલાક હોઈએ એકાદ બે કલાક આપણે રમીએ અડધો પોણો કલાક આપણે આપણા માતા પિતા આપણા ભાઈ બહેનની સાથે બધી વાતચીત કરીએ અને પછી વધે એની અંદર કરવાનું શું હોય આપણે જો સારા ડોક્ટર કે સારા એન્જિનિયર થવા હોય તો ભણવાનું જોઈ ને તો એમ કે ઓહો આટલું બધું ભણવાનું ભાઈ કોઈને ઓછી કલાકો ભણીને આટલી વધારે સારી ડિગ્રી મળે નહીં મળે અઘરું હવે અઘરા ઉપર આવું તો અઘરું સરળ કરીને કઈ રીતને તમારી સામે મૂકવું અમારી જો ડ્યુટી હે વો તો વહી હે ને કે ભાઈ બીજાને કોક ને અઘરું લાગતું હોય અમે અહીં એવી રીતને તમારી સામે મૂક્યો તમે એમ એટલે મને તો આની અંદર કઈ વસ્તુ અઘરી ન લાગે એ આ બધા તમે લેક્ચર જોશો એટલે તમને ખબર પડી જશે કે હારું આ તો બધું હેલું છે એટલે ખરેખર છે ને અઘરાને હેલા જેવું કાંઈ હોય નહીં જો આપણે મન દઈને ભણીએ અને આપણા ગોલ ફિક્સ હોય આપણને બધું સમજાઈ ગયું બધી વસ્તુ હેલી જોઈએ કારણ કે એક વખત તમારી ટેક્સ માં લખાઈ ગયાનો મતલબ એમ કે ને તો સમજાઈ ગઈ છે એટલે ધીસ ઇઝ ઇઝી થિંગ હાઉ વી આર ટુ બ્રિંગ ધીસ થિંગ્સ ઇન ફ્રન્ટ ઓફ યુ મેઇન વસ્તુ તો એ છે ને એટલે એ તમે હવે જોશો એટલે તમને ખબર પડી જશે એટલે એવું અઘરૂ બઘરૂ કાઈ નથી ખરેખર ઈઝી જ છે કારણ કે તો આજ આપણી સ્કૂલના એકસાથે 1500 કે 1600 વિદ્યાર્થી આટલા વર્ષોની અંદર MBBS માં ગયા હોય ને હે બાકી ધરા લોટસ ઓફ સ્કૂલ એવન ઇન અવર ભાવનગર સિટી એવન ઇન અવર ભાવનગર સિટી જેસકા પછલે 5 સાલ સે એક ભી સ્ટુડન્ટ ગવર્નમેન્ટ MBBS મે નહીં ગયા હે નહીં ગયા હે અને બાકીની અમુક અમુક જે બધી સ્કૂલ હોય એની અંદર થી જાય પણ પાંચ સાત આઠ વધીને તો ત્યાં બધું ધૈન્ડ આવી જાય ઓકે સો વુ આર કોલ્ડ ટોપર્સ ટોપર્સ નેવર ડુ થિંગ્સ ઇન અ ડિફરન્ટ વે નીટની એક્ઝામ દેવા માટે નીટનો જે સિલેબસ હોય એ બધાએ વાંચ્યો હોય પણ જે ટોપર હોય એને અલગ રીતને તૈયાર કર્યો હોય તેને અલગ રીતે એક તૈયારી આપણા દ્વારા આવી હોય ધેટ ઇઝ ધીસ તૈયારી ધીસ પ્રિપરેશન રિમેમ્બર ધીસ થિંગ એ આ છે તૈયારી જ્યાં તમારું બાયોલોજી ફાઉન્ડેશન હવે સ્ટાર્ટ થાય છે એ આ પછી પાછું તમારે નાઇન્થ વાળા હશે તો પાછું ટેન્થમાં આવશે અને ટેન્થવાળાને તો અત્યારે આવી જશે અને પછી પાછી માર્ચ માર્ચ મહિનો આવી જાય એટલે ઓલી એક્ઝામ દેવાની હવે તો પાછી મેમાં આવી ગઈ ક્યાં તમારી એક્ઝામ ટેન્થ વાળાની એટલે અઘરું નથી હોતું કોઈ દિવસ વધારે નથી હોતું એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો આ બધું માઇન્ડમાંથી કાઢી નાખો અને લેક્ચરને તમે એન્જોય કરો વ્યવસ્થિત લેક્ચર એન્જોય કરો જે લેકચરમાં જેટલું ચાલવાનું હશે એની એક પીડીએફ ફાઇલ પણ તમારી પાસે આવી જવાની છે એ તમારે જોઈ લેવાની એમાં તમારે મગિંગ નથી કરવાનું સમજણ જ તે તે લેક્ચરની અંદર જે બધા ટૉપિક હાલ્યા એ આપણા માઇન્ડમાં છે અહીંયાથી તમને સ્ક્રીનશોટ પણ પાડવાનું છે એ તમારે પાડી લેવાનો છે અને એ તમારે યાદ રાખી લેવાનું પહેલાં ઇટ ઇઝ કોલ્ડ બોર્ડવર્ક લખીને ભણાવવાનું ઇટ ઇઝ કોલ્ડ બોર્ડવર્ક અને એ તમારે બોર્ડવર્કનો ફોટો પછી પાડી લેવાનો બને તો એ પાછું તમારે બોર્ડવર્ક એક વખત લખી નાખવાનું પછી જે ઓલું મટિરિયલ તમારી પાસે આવ્યું હોય જે તે લેક્ચરનું એ તમારે વાંચી નાખવાનું એક 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 લાઇન વાંચવાની કે ઇસ કા મીનિંગ ક્યાં ઇસકા મિનિંગ ક્યાં ઇસકા મિનિંગ ક્યાં હે યસ ગોટ ધીસ લાઈન આઈ હેવ ગોટ ધીસ લાઈન ઓલ ધ લાઇન્સ આર ક્લિયર ઇન યોર માઇન્ડ વુડ મીન દેટ ધેટ ટોપિક ઇઝ ઓવર નાવ ધ થિંગ વિચ ઇઝ લેફ્ટ ઇઝ ઓનલી વન હાઉ ઇટ ઇઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ એ જે આપણી આગળ નોલેજ છે એ નોલેજનો હવે આપણે ઉપયોગ કઈ રીતને કરવાનો હે એ આપણે વિચાર્યા કરવાનું વિચાર્યા કરવાનું વિચાર્યા કરવાનું બાકી જ્યારે ઇલેવન્થ અને ટ્વેલ્થમાં અમારી પાસે આવશો ત્યારે પાછું આ બધો આખે આખો સિલેબસ એનો તો સિલેબસ બહુ મોટો છે એ આવશે પણ અત્યારે તમને અહીંયા મારા જેટલા લેક્ચર હશે એ બધા વ્યવસ્થિત એન્જોય કરીને માણવાનું ટેન્શન મગજ ઉપર રાખવાનું જ નહીં આપણો સબ્જેક્ટ એટલો બધો બેસ્ટ છે ને કે એમાં બધી જ અંધશ્રદ્ધા નીકળે એવું આવે જેટલી જેટલી અંધશ્રદ્ધાઓ છે ને આજુબાજુ બધાના જવાબ આવે એની અંદર આપણે પોલ્યુશનનું ભણવાનું આવે એની અંદર જેનેટિક એન્જિનિયરિંગ આવેટેકનોલોજી બી આવે કે અંદર હ્યુમન બોડી બી આવે ગયા અંદર એન્ટીબાયોટિક ભી આવી ગયા અંદર કોરોના ભી આવેગા એ સબ આવે એક મારું કોરોના વાયરસ વાળું લેક્ચર છે એ મેં મુકાવડાયું છે કે કઈ રીતના કોરોના વાયરસને કારણે ડિઝીઝ થાય અને પછી કઈ રીતે મટે સો યુ વિલ એન્જોય ઇટ યુ વિલ લવ ઇટ તો આપણે આનંદથી લેક્ચરને માણવાના છે અને એવું આપણે વિચારવાનું છે કે આપણે આ નોલેજ લેવા માટે થઈને ભણી રહ્યા છીએ બિકોઝ ઇટ ઇઝ સેટ દેટ નોલેજ ઇઝ પાવર સો ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ પાવરફુલ સ્ટુડન્ટ યુ મસ્ટ હેવ ગુડ નોલેજ રાઈટ ધીસ ઇઝ સ્પેશિયલી ફોર સ્ટાન્ડર્ડ નાઇન્થ એન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ માય ડિયર ફ્રેન્ડ્સ You are aware about one fact that nowadays it's a very high competition in the society. So, those who want to become a doctor certainly must know about one thing. Number one, AIM, and number two, BJ Medical College. You might have heard about BJ Medical College. This is the number one ranked medical college in our Gujarat. And no doubt, it, it stands in one to fifty rank of all over India. But if we talk about AIIMS, All India Institute for Medical Science, there are eight to nine medical colleges. One is going to open in the Rajkot, and you can take an advantage of it. So, my dear friends, your goal must be very high, as in so many sabhas. We were told by our Nakrani sir that the goal must be very high. Exactly the thing I want to repeat over here. If you want to become a doctor and if you want to take an admission in the medical colleges, why not in the best medical colleges like AIMS? And I would say that you must select Ames, Delhi. How many marks needed to get an admission in the Ames, Delhi? You must cross 600, 650 or more than that. That depends on the paper quality out of 720. So, if you are going to get 680, it will be certain that you are going to get an admission in the Ames Delhi, which is the best and number one medical college of our country. Right? So your goal must be higher. And after sending round about 1,500 to 1,600 MBBS students, we feel pride about you because you, each and every student of you, has tremendous ability to achieve this. You can, you can select your goal now because you are in the ninth, my dear friend. You have a tremendous ability in your mind to catch each and every lecture delivered by us. You have got one wonderful zone in your brain which is called hippocampus, and this hippocampus must be stimulated by giving stimulation to it in the form of your subjects like biology, physics, and chemistry. You will be able to convert short term memory into long term remembrance with the help of this hippocampus but if you are not able to stimulate it it will become slipped so remember one thing that my dear friends you are in the growing phase and you have got a tremendous ability in you and your mind has got too much ability if you wish once that sir i am going to get an admission in any aims in your country maybe delhi, maybe jodhpur, maybe our uh, rajkot, or i will get an admission in the bija medical college. right, so the goal must be high. so remember that this biology foundation is specialized for those who have got strong mind, strong will, that i want to achieve this. We will do hard work. After all these students, you are in ninth now. You will have to enjoy each and every lecture of mine. You will be given one wonderful material. You will have to read. You will have to pass through in each and every line, and you will have to understand it. No need to mugging. The thing which you you need to mug is only numerical info and some of the terminology of biology i'm talking about the student those who have strong will to become a doctor in their life so why not a good quality doctor why not a good medical college as you have selected one of the best schools of gujarat our school right so that selection must be continued in your life for that there must be a goodwill when there is will there is way if you think today that now my goal is either to stand in the one to ten rank in the net or to get admission in the aims or in the final bj medical college and the day the moment you think this you will have one spark within you and that will that will become a force it is going to help you it will become a force to get success it will lead you it will it will bring you up to your success remember that thing that spark must be maintained throughout your life so it is my request to you that make a goal set a goal in your mind that i want to achieve this and this all fundamental lectures are for this purpose remember you don't know that what kind of the capacity you have got. we will bring these capacities out. there is our one sentence of agnan majri divyam chakshu. we will give you that vision, how you can achieve this goal. you can start your hard work from today. because you are to achieve very long journey you are to go through very long journey 9 10 11 12 but make your goal this neat. i am talking about those who want to become a doctor those who want to become an engineer can concentrate on maths chemistry and physics but they must aware about the biology subject okay up to only 9 and 10th. But those who want to become a doctor, biology is a must required subject. So, it is my request to you that set these three goals. Number one, I want to stand in 1 to 10 in my NIT exam in our country. Number two, if it is not possible, then I am going to take an admission in Ames. And lastly, in Bija Medical College. so there is now one goal in your mind that my destiny is this no doubt it is short-term goal after reaching over here there will be one another goal i want to stand in 1 to 10 in mbbs final year after that one more goal i want to become ms after that one more goal i want to become mch after getting the degree of the mch, i want to become a successful doctor in the society. after getting success, one more goal will start. i want my child to become a very big doctor than me. this is your first goal. it is going to be started from today. so think that i am going to achieve this. you have a tremendous ability. you will make it out. right? And we are going to do hard work after you, starting from today till the end of your NEET exam. That is why I am here with you. So you can enjoy now my lectures. Okay? Best of luck. Bye bye. So, my dear friends, we are moving on to structural organization in animals. So, we are to see some of the issues located in our body. We can say in the body of any animal. Later on, we are going to see three types in this lesson. As a type 1, we will be studying earthworm. Second, we will study cockroach. Third, frog. So, all these three animals are given in these lessons and by knowing the simple structure located in these animals body we will be able to understand more and more easily our human body so as a base or as an abcd to understand human body we are to know about the structural organization in earthworm in a cockroach and in frog if we think about frog that we want to know why because it is vertebrate animals and about cockroach because it is an invertebrate animal so we will be coming to know that what is the main difference between invertebrate and vertebrate body organization so to know any system located in our body we must aware about organs why this so our each system is made up of organ because all the organs together constitute one system that we know very well. If we want to know about any organ, we must be aware about the different kind of the tissues. Because so many tissues together constitute one organ. This is fact. And to know the tissue, we must be aware about the cell. That we are aware. So, in this lesson, we are going to...

so in any animal body there are mainly four tissues animal tissues is available as epithelial tissue epithelial tissue second connective tissue third is muscular tissue muscles and for neural tissue our body is made up of this kind of the tissues Epithelial tissue generally osca function generally that surrounds our organ either from the outer side or from the inner side or from the both the sides number

Even in your blood vessels, in the wall of the blood vessels, you find muscles. In the wall of the stomach, you find muscles. In the wall of the intestine, muscles. the elementary canal ni wall any the muscles So, it has got one specific kind of the characteristic contraction, relaxation. Contract.

For example, let me see. So, we are to open muscles, that is why. For example, let me see. If I move my hand, if I move my hand, this movement is due to. If I change my place from here to here, so the movement has occurred in my leg. Whereas the locomotion is achieved by umangsar. Two different terms I have put in front of you: movement and locomotion. Due to movement, occur in my muscles. I have changed my place. So the change in the place of the organism is known as locomotion. So always when you find that locomotion is occurring, behind this the reason must be always movement.

उटलिना examples so on this is movement, flippering of arm movement, my tongue even thai thigh it is movement, right, it is called movement, so when locomotion occurs it is hundred percent sure that movement occurs, but it is not necessary always locomotion occurs are a movement locomotion locomotions are movement Every movement, not locomotion. Doubt must be. Lift must in between locomotion and. आपड़े आगर lesson मा number twenty है मा. ये lesson number twenty at the Uska name ही ये है movement and locomotion. Okay. And if we think about neural tissue, nervous tissue.

So, this nervous tissue is present in our body, in the in our skin, there are also some of the nerve endings that we will see later on. That what is the meaning of nerve ending Neural tissue is made up of two parts. First part is known as neuron, and the another part of this tissue is made up of neuroglial cells.

That to create a movement in this forearm, in this forelimb, okay. Muscles are must needed, but these the muscles are given by our nervous system, our neural tissue. અહીંયાથી આવશે ને મેં મારે આ થલાવો આમાં થલાવો આમાં થલાવો મેસેજ ક્યાંથી આવશે અહીંયાથી આવશે મસલ્સની પાસે એબિલિટી મસલ્સ હેઝ ગોટ ઓનલી એબિલિટી ફોર ઇટ્સ કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન પણ આ કોન્ટ્રાકશન ને રિલેક્સેશન આ મસલ્સની અંદર થાય એના માટેનું મેસેજ કોણ આપશે ઇટ ઇઝ ન્યુરલ તો એક લેસન આનું છે નર્વસ કોર્ડિનેશનનો એન્ડ ધીસ ઇઝ એસોસિએટેડ વિથ અવર હોર્મોન્સ એક લેસન એન હોય છે એન્ડોક્રાઇન ગ્લાન્સ સો ઓલ ધીસ આર એકચ્યુઅલી પરફોર્મિંગ રોલ બાય કોર્ડિનેશન બાય મેકિંગ કોર્ડિનેશન વિથ ઇચ અધર તમે હોર્મોનને હટાવી લ્યો તમારી નર્વસ સિસ્ટમ નકામી તમે નર્વસ સિસ્ટમને હટાવી લ્યો તમારું હોર્મોનલ સિસ્ટમ નકામું તમારું એન્ડોક્રાઇન સિસ્ટમ નકામી બેનું કોર્ડિનેશન હોવું જોઈએ મસલ તમે મસલ્સ ને હટાવી લો મસલ્સ ને ઇફ યુ રિમૂવ મસલ્સ ફ્રોમ યોર બોડી વોટ ડુ યુ થિંક દેટ ડુ યુ એબલ ટુ મેક એ મુમેન્ટ નો નો નર્વસ ટિશ્યુ નું કામ કોન્ટ્રાક્શનનું નથી એનું કામ કોન્ટ્રાક્શન માટેના ઓનલી મેસેજ આપવાનું છે સો લેટ વી સી અબાઉટ મસલ્સ ટિશ્યુ ધેર આર મેઇનલી થ્રી કાઇન્ડ્સ ઓફ મસલ્સ ઇન અવર બોડી

let me write muscles over here okay three kinds of the muscles are present in our body ek hai uska naam rakha hai skeletal dusre ka naam rakha hai smooth muscles aur teesre ka naam rakha hai cardiac muscles about cardiac muscles you know very well these kind of the muscles are low in the wall of heart okay now let we see first that why the name is given skeletal muscles धिस नेम इज ऑन द बेजिस ऑफ इट्स लोकेशन उसका लोकेशन तो अपने बॉडी में कहाँ पर देखने को मिलता है सो धीस मसल्स आर लोकेटेड ऑन द स्केलेटल सिस्टम ऑन आर बॉन्स दट इज वाई द नेम स्केलेटल मसल सो धिस नेम इज ऑन द बेजिस ऑफ इट्स लोकेशन फॉर एग्जाम्पल आप बाईसेप्स जो अपने थाई मसल्स जुए जहा जहां तमरा बॉन है जहां जहां आपका बॉन है उसके ऊपर का जो मसल्स है ये सब मसल्स बोन होना चाहिए ये।, ये सब मसल्स स्केलेटल मसल्स कहलाएगा दे आर वॉल्यूंटरी वाई दे आर कोल्ड वॉल्यूंटरी मसल्स बिकॉज दे आर एक्टिंग अकॉर्डिंग टू अवर विल આટલી નર્વસ સિસ્ટમ આપણે વિચારીએ આપણા કોન્સિયસ જે બધા સેન્ટર વિચારીએ કે મારે આ રીતે કામ કરતા રાખવા છે વાળવા છે કવ કરવા છે વી આર એબલ ટુ ડુ એબલ ટુ ઓન ધી સ્કેલેટલ મસલ્સ વી હેવ ગો કંટ્રોલ સો ઇટ ઇઝ એક્ટિંગ એકોર્ડિંગ ટુ આર કોલ્ડ વોલ્યુન્ટરી મસલ્સ બધી સ્મૂથ મસલ્સ આર કોલ્ડ ઇનવોલ્યુન્ટરી

अब स्मूथ मसल्स कंट्रोल ओवर स्मूथ मसल्स आर नॉट इन आवर विल दे आर नॉट परफॉर्मिंग अकॉर्डिंग टू आवर विल का परफॉर्मेंस अपने विल से नहीं होता है सो इट इज नॉट द इट इज नॉट द अंडर द कंट्रोल ऑफ आवर नर्वस सिस्टम डायरेक्टली अपने विचार करिए जैसे हम सोचते हैं कि मुझे स्टमक की वॉल को अभी कॉन्ट्रेक्शन में लानी नहीं होगा नहीं होगा सो इट इज कॉल्ड इन वॉल्यूंटरी मसल्स इट इज वेरी सिंपल इन द स्ट्रक्चर सो इन समाइम इट इज कॉल्ड सिंपल मसल्स So, voluntary and involuntary, we have taken these two terms that is on the basis of whether it is acting according to our will or not. Striated muscles, another name, striated muscles, this is known as non striated.

હમણાં આપણે ફિગર ડ્રો કરીએ એટલે તમને ખબર પડશે બટ ધ સિમ્પલ મિનિંગ ઓફ સ્ટાર્ટેડ મસલ્સ ઇઝ સ્કેલેટલ મસલ્સ ઇફ વી સી ઇટ્સ વી આર ટુ સી પટ્ટા જેવું દેવાય વી આર ટુ સી સ્ટ્રેશન ઇન ઇટ ધેટ કોલ્ડ મસલ્સ इसके अंदर ऐसा नहीं रहेगा दैट इज वाइट इज कॉल्ड नॉन स्टार्टेड और अनस्टार्टेड मसल्स ओके सो इट इज स्मूथ मसल्स प्रेजेंट इन द वॉल ऑफ इन वॉल्यूंटरी ऑर्गन आई वुड से इन वॉल्यूंटरी ऑर्गन ब्लड वेसल इज इन वॉल्यूटरी ऑर्गन स्टमक इज इन वॉल्युंटरी ऑर्गन ऑल द इंटरनल ऑर्गन जो कि अपनी इच्छा शक्ति मुझे काम नहीं कर रही क्या इन इनवॉल्यूंटरी बिकॉज दे आर नॉट परफॉर्मिंग देयर फंक्शन अकॉर्डिंग टू अवर विल

and that is on the basis of its location right now let me see skeletal muscles i will draw one bone you can think that this is bone. Humerus. humerus it is called humerus right now on this you find આ હું ખાલી તમને એક એક્ઝામ્પલ સમજાવવા માટે થઈને દોરી રહ્યો છું એક મસલ્સ આઈ હેવ ફોર્મ વન મસલ્સ ઇન વિચ આઈ હેવ ડ્રોમ સો મેની લોન્જી ટ્યુડી

Okay. Each muscle cell is known as muscle fiber. इतने सारे ड्रॉ करने पड़ेगे ईच लाइन इज ए सेल विच इज कॉल्ड मसल्स फाइबर तो एक अपने मसल्स फाइबर ने एज करने इट इज सिलिंड्रिकल अरेन्ज टू ईच अदर म सो मैनी बंचिस आई व्यू ड्रोन हियर वन मसल्स फाइबर और व्हाट यू कैन से इसको आप क्या बोलेंगे वन मसल सेल बट दिस इज कैलेटल मसल्स लॉन्चिट्यूट कितने सारे ड्रॉ करने पड़ेंगे हमको सोच लो यहां पर बहुत सारे ड्रॉ करने पड़ेंगे ना ओके okay, इसका सेक्शन इसको मैंने थोड़ा सा एनलाज किया है इनमें से ये एक सिलिंड्रिकल पार्ट यहां पर मैंने बड़ा किया है जिसका नाम है स्केलेटल मसल्स विच इज अदरवाइज जिसका नाम है स्केलेटल मसल सेल विच इज अदरवाइज नोन एज मसल्स फाइबर सो दिस इज मसल सेल स्केलेटल मसल सेल હવે તમે વિચારજો આ એક સેલ આ બીજો સેલ આ ત્રીજો સેલ આ ચોથો સેલ ફાઇવ સિક્સ સેવન સેલ સો મેની સેલ્સ ટુગેધર હિયર લોન્જિટિન્યુઅલી દે આર એરેન્જ્ડ બરાબર ધ્યાન રાખજો ઓકે એક આખે આખો બંચ થઈ ગયો સરાઉન્ડિંગ ધીસ દેર રિમેન વન સીથ ટફ સીથ ઓફ ધી કનેક્ટિવ ટિશ્યુ આની આજુબાજુ એક લેયર હોય આ એક છે યા છે સિલિન્ડ્રિકલ એવા કેટલા રીતે આ ઈચ સેલ વિચ ઇઝ સિલિન્ડ્રિકલ ઇઝ કેલેટલ મસલ સેલ વિચ ઇઝ અધરવાઇઝ નોન એઝ મસલ્સ ફાઈબર એ બધા પેરેલલ પેરેલ લોન્જિટ્યુડિનલ મેનરમાં અરેન્જ થયેલા છે આ રીતે આ રીતે એની આજુબાજુ આને એક બંચ કહેવાય એની આજુબાજુ ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ટફ કનેક્ટિવ ટિશ્યુ લેયર તો આ બધા બંચ ને ફેસિકલ કહેવાય અને આ જે લેયર છે ઇટ ઇઝ કોલ કોઈ વિલ ફેશિયા ફેસિકલ્સ ફેશ લેયર ફેસિકલ બંચ बंचिस ऑफ स्केलेटल मसल्स आप अपने पाचो अगर ट्वेंटी एथ लेशन मावो दिस लेशन इफ यू गो थ्रू द मसल्स टिश्यू दिस थिंग्स आर नॉट गिवन ओके नाउ ये जो सेल है उसको अभी थोड़ा सा मैं बड़ा कर रहा हूं सिलिंड्रिकल उसको मैंने थोड़ा सा बड़ा कर दिया ओके okay. और उसको थोड़ा सा अभी ओपन करते हैं ओपन खोल जा सिम सिम उसको हमने ओपन कर दिया इतना ओपन किया सो नेचुरली दिस इज ए सेल सो वी फाइंड इनसाइड साइटोप्लाज्म रहेगा रहेगा न्यूक्लियस होता है होता है बहुत सारे सो मेनी न्यूक्लियर मल्टी रेटिकुलम भी बहुत सारे होते हैं क्योंकि फॉर कॉन्ट्रैक्शन एंड रिलैक्सेशन सॉफ्टन होता उसके बाद रिगेन अपनी साइज करेगा तो मीन गोइंग टू सी दिकेन ऑफ मसल्स कॉन्ट्रैक्ट द लेसन नंबर ट्वेंटी बट द मेन थिंग इज दिन साइड वी फाइंड सो मैनी अभी यहां पर ध्यान रखना है अच्छी तरीके से सो मैनी थिंग फाइबर लाइक स्ट्रक्चर विच आर कोड माइफाइब्रेल्स विच आर कोल्ड माओफाइब्रिल इसको क्या बोलेंगे माओफाइब्रिल्स आई हैव ड्रोन वन टू थ्री फोर फाइव माओफाइब्रिल्स मोर आई कैन ड्रो माओफाइब्रिल्स इक वाइस अभी पता चल गया कि कैसे अरेंजमेंट हुआ है सो मैनी हियर यू कैन ऑल्सो राइट सो इन ईच मसल सेल इन ईच कैलेटल मसल सेल विच इज नोन एज मसल फाइबर इन साइड देयर आर सो मेनी माओफाइब्रेल હવે આપણે અંદરથી બહાર જઈએ કેટલી બધી ફાઇબ્રિલ સો મેની માયોજુબાજુ સાર્કોપ્લાઝમ એની બધી ઓર્ગનલ મૂકી દો આજુબાજુ સેલ મેમરેન મૂકી દો ઈ એક સિલિન્ડ્રિકલ પાર્ટ સેલ સ્કેલેટલ મસલ્સ સેલ ઓર ઇટ ઇઝ નોઝ મસલ્સ ફાઇબર આવા મસલ્સ ફાઈબર સો મેની ટુગેધર એની આજુબાજુ કનેક્ટિવ ઇસ્યુનું લેયર આ એક બંચ આખે આખું થઈ ગયું આવા તો ઘણા બધા બંચો એની આજુબાજુ આ બધા લેયર તો હોય જ અને એવા બધા કેટલા બધા તમે બંચ કરી દો અને એને ફિક્સ કરી દો એટલે આપણે એક આઈનો બાયસેપ્સ મસલ્સ બનાવી નાખ્યો તો જ્યારે પણ રિવિઝન કરો ત્યારે અંદરથી બહાર બહારથી અંદર પહેલા મસલ્સ લીધો મસલ્સમાં કેટલા બધા બંચ છે એમાંથી એક બંચને બહાર કાઢ્યો

બઉ આપણે ડિટેલમાં નહીં જઈએ ભાઈ અત્યારે હું ખાલી સ્ટ્રાયેશન બતાવવા માટે થઈને થોડુંક અરેન્જમેન્ટ કરી રહ્યો છું પટ્ટા પટ્ટા હું છે આપણે જોવાનું છે સો યુ ફાઇન્ડ ડાર્ક બેન્ડ એન્ડ લાઇટ બેન્ડ ઇન ઇટ ઓકે ઓકેન્ડ ઇન નો ઇઝ નો નેઝ એ બેન્ડ લાઇટ ઇઝ નો નેઝ આઈ બેન્ડ Isotropic band and isotropic band. But they are arranged in a single plane. They are arranged in a single plane. i am giving the answer why it is called striated muscles aisa abhi pata chal gaya dark band is located at this plane तो pachi light तो aa plane में badda aa je plane che ema badda e badda light ho અહીંયા પાછા ડાર્ક જ હોય અહીંયા લાઇટ જ હોય ડાર્ક જ હોય લાઈટ જ હોય સો ધીસ લુક્સ લાઈક લાઈક ધીસ

Are considered as striated muscles due to the appearance just like a striations and patta patta no appearance chetla light bend dark bend light bend dark bend. you can see here dark light dark light dark light that is why it is called striated muscles uske andar striation.

ન્યુરોન તો આવો હશે અત્યારે એક સામાન્ય ફિગર ડ્રો કરું છું આ તમને બધાને ખબર છે યુ આર અવેર એબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ ન્યુરોન ઇટ ઇઝ અ નવ સેલ રાઈટ આવો સેલ છે સો હિયર વી ફાઇન્ડ હિયર વી ફાઇન્ડ હિયર વી ફાઇન્ડ ધ નવ એન્ડિંગ સો વી કેન સે દેટ ધર ઇઝ એ નવ સપ્લાય ટુ ધ સ तो फॉर एग्जाम्पल चलो यहां पर ले लेते कि यहां से एक नव आई इसके अंदर जा रही है नव दिस इज इसके अंदर जा रही है एंड इट इज गिविंग सो मेनी इट्स ब्रांचेस इट्स एंड आर देयर सो वेन द मैसेज फ्रॉम अवर सेंट्रल नर्वस सिस्टम विल कम टू द मसल्स विद द हेल्प ऑफ दिस एक्साइटेड नव

તો મને ખબર પડશે કે અહીંયા કાંઈક અડ્યું ખાલી સ્લાઇટલી આમ કરીને લઈ લો વાળ નહીં ખબર પડે એવી જ ખાલી આમ આમ જ કરું ખ્યાલ ન આવે પણ આમ કરું તો મને ખબર પડશે મને અહીંયા ફીલ થશે તો સ્ટીમ્યુલસ જે બહારથી આવી એની અમુક એવી રીતને આને મસલ્સને મેસેજ મળે

પછી સ્કૂલ આવશો સો હાલીને ત્યારે કેટલો બધું બધું ફટાફટ ફટાફટ થાય છે સો લેસન નંબર ટ્વેન્ટી વી આર ગોઈંગ ટુ સી ધ ઇન્ટરનલ સ્ટ્રકચર ઓફ આઈ બેન્ડ એ એન્ડ હિયર રિમેઇન વન સ્ટ્રકચરલ એન્ડ ફંક્શન યુનિટ ઓફ ધ મસલ્સ ઓફ ધ મસલ્સ ફાઈબર ઈ આપણે જોવાનો છે એટલે આનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર એનું આપણે જ્યારે ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોઈશું ધેન વી વિલ ફાઇન્ડ એક્ટિન એન્ડ માયોસિન પ્રોટીન અને પછી આપણે એક્ટિન ને નું પાછું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવાનું આવું આપણે અત્યારે નીટના સિલેબસમાં ઇલેવન્થમાં જ છે પણ આ લેસનમાં આટલું તો ઘણું ઘણું છે ના ઇફ આઈ મૂવ ઓન ટુ સ્મૂથ મસલ્સ ઇનવોલ્યુન્ટરી મસલ્સ વિચ આર નોટ એક્ટિંગ એકોર્ડિંગ ટુ અવર વિલ

પછી રિપ્રોડક્ટિવ ટ્રેક સર્ક્યુલેટરી સિસ્ટમ જ્યાં જ્યાં આવ્યા કરે ત્યાં ત્યાં અત્યારે ત્રણ યાદ રાખવાના છે સો વેન સેલ આર ઇન વિથ ધેર વી જંક્શન તો હોવાનું ને ધોળા જંક્શન ટ્રેન અહીંયાથી આવે છે ટ્રેન અહીંયાથી આવે છે જંક્શન થાય આવી રીતે સેલ સેલ વચ્ચે જંક્શન હોય લેટ વી ટોક સમથિંગ અબાઉટ ધીસ જંક્શન્સ વિચાર ગીવન ઇન એપીથેલિય ટીશ્યુ એપિથેલિયલ ટીશ્યુ બધા જંક્શન હોય આઈ વિલ રાઇટ ટાઈપ નંબર વન ટાઈટ જંક્શન તો ટાઈટ જંક્શનમાં શું થાય સેલ સેલ વચ્ચે ટાઈટ જંક્શનને કારણે સેલ સો મેની સેલ્સ આર મેડઅપ ઓપ સો મેની ઓર્ગનલ્સ દેટ વી આર અવેર

સેલ સેલ એકબીજાથી થોડાક આગા છે વચ્ચેની બાજુએ આવું જંક્શન બન્યું છે બટ વોટ હેપન્સ ઇન ધીસ જંક્શન બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ સેલમાંથી આ સેલમાં કોઈ પણ મટિરિયલ પાસ થ્રુ થઈ પાસ થ્રુ થવું હશે તો ઈ પણ વેરી ફાસ્ટ સમ ઓફ ધી સ્મોલર સાઇઝ કોલ્ડ ગેપ જંક્શન આનો બીજો એક ફાયદો આમાં આપણને હમણાં ખબર પડશે સો ધી ઓફ જંક્શન અગર ટાઈટ જંક્શન ટિશ્યુમાંથી લીકિંગ નો થવા દે એધરિંગ બાઇન્ડ રાખે બરાબર વ્યવસ્થિત ફટાફટ ફટાફટેશન ટીશ્યુ અને આપણી ટેક્સબુકમાં લખેલું છે આ બધા સેલ ની વચ્ચે આવા જંક્શન હોય એને એકબીજાની સાથે હોલ્ડિંગ એબિલિટી કરી રાખે એને હોલ્ડિંગ એબિલિટી પ્રોવાઈડ કરશે સો નાવ સી સ્કેલેટલ મસલ્સ પ્રેઝન્ટ ઓન ધ બોન સ્મૂથ મસલ્સ આર લોકેટેડ ઇન ધ વોલ ઓફ ઇન્ટરનલ ઓર્ગન વોલ્યુન્ટરી ઇટ્સ ફંક્શન ઇઝ અચીવડ બાય અવર વિલ એન્ડ ઇટ ઇઝ ડિરેક્ટલી અંડર કંટ્રોલ ઓફ અવર નર્વસ સિસ્ટમ ઇનડિરેક્ટ કંટ્રોલ હોય ડાયરેક્ટ નો હોય ઇટ ઇઝ નોટ પરફોર્મિંગ એકડિંગ ટુ અવર વિલ

वो जहां पर नीड है वहां पर ऐसा होगा इफ वी गो टू कार्डिया उसका एक सेल ड्रॉ यहां पर करते हैं इट इज ब्रांच सिलिंड्रिकल प्लस ब्रांच ओके हैविंग वन न्यूक्लियस इसका कॉन्ट्रैक्शन रिलैक्सेशन रिदमिकली एंड सक्सेसिवली होता है ऐसा कॉन्ट्रैक्शन कॉन्ट्रैक्शन कॉन्ट्रैक्ट

તો આ ઓલા સેલ નું સેલ મેમ્બ્રેન છે આ આ સેલ સેલ મેમ્બ્રેન છે અને અહીંયા એ જંક્શન બન્યું છે ઇન બીટવીન ધીસ ટુ અહીંયા એ જંકશન બન્યું છે વોટ ઇઝ ધ બેનિફિટ જંકશન્સ એઝ સૂન એઝ ધી સેલ ઇઝ સ્ટીમ્યુલેટેડ ફોર ધી કોન્ટ્રાક્શન ઇટ કેન ગીવ ઇટ્સ મેસેજ ટુ ઇટ્સ એડજેસન્ટ સેલ ઇમિડિયટ એક્શન એકમાં આવ્યું બીજાને પી ફટાફટ 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 ઇન ધ વોલ ઓફ ધ હાર્ટ આ મેસેજ આખે આખો પ્રસરી જશે થઈ જશે બધામાં રિધમિકલી કોન્ટ્રાકશન ને રિલેક્સેશન થશે તો આખે આખું સાયકલ તમારે ભણવાનું આવશે ઇલેવન સ્ટાન્ડર્ડમાં ત્યારે પાછું આ નોલેજ આપણને કામ લાગશે અહીંયા બીજી ઘણી બધી વસ્તુઓ પડી હોય એટલું ઇન્ટરનલ સ્ટ્રકચર તો એમબીબીએસ માં જાવ ત્યારે તમે બધા ભણજો એ અત્યારે ભણાય નહીં ત્યાં સુધીનું એક વસ્તુ મેં અત્યારે તમને કહી દીધી કે આ જે જંક્શન છે ઇન્ટરકેલેક્ટેડ ડિસ્ક સેલની વચ્ચે આવેલું ગેપ જંક્શન ગેપ એટલા માટે રાખ્યું કે આ સેલનું સેલ મેમ્બ્રેન ને આ સેલનું સેલ મેમ્બ્રેન ડાયરેક કામ કરીને ફિઝિકલ કોન્ટેક્ટમાં નથી મેં અત્યારે ડ્રો કર્યા થોડાક આગા કર્યા અને એની વચ્ચે બધા એના જે કમ્પોનન્ટ હતા એ મેં બ્લેક કલરથી ડ્રો કરી નાખ્યા

तो के आ एक लेयर आनी बीजू आनी तीज आनी चौथ फोर्थ फिफ्थ सिक्स सेवन सो मेनी ऑल टूगेधर यू आर टू आर टू इट सो यू टू ड्रो सम ऑफ दी ब्लड वेसल्स ब्लड कैपिलरीज नेटवर्क ये सब उसके अंदर और यहां पर नो भी रहेगी नो एंडिंग भी रहेगा उसकी ब्रांचेस भी होगी ये सब लगा दो और एक थिकन पार्ट बनेगा वॉल बनेगा उसको हम कार्डियक वॉल मतलब हार्ट की वॉल और ऐसे बहुत सारे मसल्स के नेटवर्क रहते हैं कार्डियक मसल्स के नेटवर्क एक के ऊपर दूसरा तीसरा चौथा लेयर लेयर सो मैनी कॉन्स्टिट्यूट द वॉल ऑफ अवर हार्ट तो अपना हार्ट वो से बनती है इसके अंदर सिर्फ ये दो ही चीज नहीं है बहुत सारी चीज है वो जब भी अपना सर्कुलेटरी सिस्टम में हम पढ़ेंगे बॉडी फ्लूड वाला एक लेसन है उसके अंदर हार्ट है उसके अंदर ब्लड वेसल्स है उसके अंदर ब्लड है उसके का कोगुलेशन है उसके अंदर आर एस्पेक्टर है सब कुछ आएगा उस टाइप में थोड़ा सा डिटेल में ले जाऊंगा ये जो गैप जंक्शन है ना उसका डिटेल बिकॉज કાર્ડિયાક સાયકલ કે અંદર પડની હે હે જો નીકળતા બાદ સો હેરિંગ ધેટ ટાઈમ આઈ વિલ ટુ ધીસ ફિગર આટલાક ની પાછું આપણે મોટો કરશું છે શું અત્યારે તો તમે ખાલી ગેપ જંક્શન યાદ રાખો કોમ્યુનિકેશન માટેનું છે ઓકે સો ના યુ કેન કમ્પેર ધીસ કાર્ડિયાક મસલ્સ વિથ સ્મૂથ એન્ડ સ્કેલેટલ આઈ એમ ગિવિંગ યુ One minute, you are to find some of the features of skeletal muscles present in cardiac muscles and some of the features of smooth muscles present in cardiac muscles. Eight minute vicharo. Lakhon. ke Cardiac muscles the feature. K J feature skeletal nahoi. Skeletal muscles nahoi. On a bija cardiac muscle na feature kj smooth nahoi.

ओके कार्डियक मसल्स ની અંદર એવા ફીચર્સ કે જે સ્મૂથ માં હોય કે જે સ્કેલેટલ મસલ્સ માં હોય વિચારી મે તમને આવું હાવ હેલુ છે આવડી જશે ઇફ યુ સી ધ સ્ટ્રક્ચર સિલિન્ડ્રિકલ બ્રાન્ચ્ડ સિલિન્ડ્રિકલ અનબ્રાન્ચ્ડ સો ટુ બી સિલિન્ડ્રિકલ ઇન સેફ ઓફ ધ સેલ ઓફ ધ કાર્ડિયક મસલ્સ ઇઝ ધ ફીચર યુ કેન Compare with skeletal muscle. Cylindrical <laughs> Cylindrical Amache, cylindrical Ama branched, Ama unbranched. Second, striation So, two features we have got in the cardiac muscles to be cylindrical and having striation. These two features are of skeletal muscles. Let me move on to the features present in the cardiac muscles, and these features are also present in the મસલ્સ ઓકે ટુ હેવ સિંગલ ન્યુક્લિયસ સિંગલ ન્યુક્લિયસ બે માં સિંગલ સિંગલ્સ આમાં તો સો મેની છે સો મેની ન્યુક્લિય છે સેકન્ડ અંડર ધ કંટ્રોલ ઓફ ઇનવોલ્યુન્ટરી એક્શન અવર હાર્ટ ઇઝ નોટ વર્કિંગ એકોંગ ટુ અવર વિલ આપણને નથી ખબર ને આપણે ધારીએ હું આમ કરીને બેઠી જાઉં કે મારે મારા હાર્ટ બીટ ઓછા કરવા છે કે મારે મારા હાર્ટ બીટ વધારે દેવા નો થાય વિચારવાથી ન થાય તો આની જેવું થયું સો ધીસ ઇઝ ઇનવોલ્ય ઇન નેચર ટુ બી ઇનવોલ્યુન્ટરી આ બે બે ના હરખા થયા અને એક ન્યુક્લિયસ આ બે હરખા થયા સો વોટ વી કેન સે ધેટ કાર્ડિયાક મસલ્સ ઇઝ એકચ્યુઅલી કનેક્ટિંગ લિંક બીટવીન વોલ્યુન્ટરી એન્ડ ઇનવોલ્યુન્ટરી નાઉ ધીસ ઇઝ ન્યુ ટર્મ ફોર યુ વીંગ ઓફ કનેક્ટિંગ મારી પાસે એક એ ગ્રુપ છે એ ગ્રુપ એનિમલ આ એ ગ્રુપ એનિમલનું છે એનામાં એક્સ ગ્રુપ એનિમલ અને વાય ગ્રુપ એનિમલ સમ ઓફ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ વાય ગ્રુપ સમ ઓફ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ એક્સ ગ્રુપ આ મારી પાસે જે એ ગ્રુપ પડ્યું છે એની અંદર છે સો ધીસ ગ્રુપ ઇઝ કન્સિડર્ડ એઝ કનેક્ટિંગ લિંક બીટવીન એક્સ એન્ડ વાય એક્સ નાય લક્ષણ વાય નાય લક્ષણ એક્સ નાય ફીચર વાય વાયના ફીચર એમાં છે સો એ ઇઝ કન્સિડર્ડ એઝ કનેક્ટિંગ લિંક બિટવીન એક્સ એન્ડ વાય कार्डियक मसल्स इज कंसिडर्ड एज कनेक्टिंग लिंक बिट्वीन स्मूथ एंड स्केलेटल मसल्स जनरली एवं वायरसीस आर कंसिडर्ड एज कनेक्टिंग लिंक बिट्वीन लीविंग एंड नॉन लीविंग तो जय वायरस होस्ट बॉडी इट इज परफॉर्मिंग जस्ट लाइक इट इज एक्टिंग जस्ट लाइक नॉन लीविंग खाली पार्टिकलज है પણ એઝ સૂન એઝ ઇટ એન્ટર્સ ટુ હોસ્ટ બોડી ઇટ સ્ટાર્ટ ઇટ્સ મલ્ટિપ્લિકેશન સો ધે આર બિહેવિંગ જસ્ટ લાઈક અ લિવિંગ તો એનામાં બે બે તો ફીચર્સ છે દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ કનેક્ટિંગ લિંક બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ એની જેવું મેં અહીંયા અત્યારે તમારી સામે મૂકી દીધું આવું બધું થઈ શકે ક્વેશ્ચન ને જ્યારે પૂછવો હોય ત્યારે એટલા માટે આ વસ્તુ હું અત્યારે તમારી સામે લાવ્યો આ બધું તમારી ટેક્સ્ટબુકમાં લખેલું નહીં હોય ઓકે સો દિસ વોઝ એકચ્યુઅલી વંડરફુલ બટ આપણે બહુ ઓછું ભણ્યા લિટલ બિટ તમે તમારી બુક વાંચશો ને તો તમારે ખાલી એકલી આ ચારે ચાર ટીસ્યુમાંથી મસલ્સ ટીશ્યુ વાંચવાની છે તો એમાં ત્રણ ટાઈપ હશે દરેક ટાઈપના ફોર ટુ ફાઈવ સેન્ટેન્સીસ માંડ હશે અને પેલા એટ ઇન્ટ્રોડક્શન હશે હવે આ આખે આખું સમજાય નથી તમને ઇન્ટ્રોડક્શન તો આમને આવડી જશે કે આ હું લખ્યું છે આ કોન્ટ્રાકશન થાય છે રિલેક્સેસન થાય મેનરમાં હોય ને એવું કેટલું સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇઝી ફોર યુ હવે આનું એક તમારે ક્લિકિંગ કરવાનું છે હું આગો વિયો જાઉં છું